Ruby methods parna spoken tutorial ma tamaru swagat che. Aa tutorial ma apne shikhishu method shu che, method mate syntax ane apne amuk udaharano joishu. Ahi apne vapri rahya che Ubuntu Linux avrutti 12.04 Ruby 1.9.3. Linux ma tamne terminal ane text editor vaparvanu gnyan hovu jaruri che. ચાલો હવે મેથડ્સ ના પરિચય સાથે શરૂઆત કરીએ. મેથડ એ ચોક્કસ ક્રિયા ચલાવવા માટે એક સ્વયં પર્યાપ્ત કાર્યક્રમ છે. રૂબી મેથડ બીજા પ્રોગ્રામિંગ ભાષાઓમાંથી ખૂબ સમાન છે. મેથડ નેમ લોઅર કેસ અક્ષરથી શરૂ થવું જોઈએ. મેથડ ને કોલ કરવા માટે પહેલા વ્યાખ્યાયિત કરવા જોઈએ. ચાલો મેથડ માટે સિન્ટેક્સ જોઈએ. મેથડ્સ ને વ્યાખ્યાયિત કરવા માટે કીવર્ડ ડેફ ના પછી મેથડ નામ લખો. આર્ગ્યુમેન્ટ વેલ્યુ સ્પષ્ટ કરે છે જે મેથડની પ્રક્રિયા કરવા માટે પાસ કરાય છે. રૂબી કોડ સેક્શન મેથડને રજૂ કરે છે જે પ્રક્રિયા કરે છે. મેથડ ની બોડીને ઉપરથી આ વ્યાખ્યા અને નીચેથી વર્ડ એન્ડ ના દ્વારા સમાપ્ત થાય છે. આ આર્ગ્યુમેન્ટ સાથે મેથડ કહેવાય છે. મેથડ માટે અન્ય સિન્ટેક્સ આ પ્રમાણે છે. લિસ્ટ કીવર્ડ ડેફ પછી મેથડ નેમ અને ખાલી આર્ગ્યુમેન્ટ લિસ્ટ. રૂબી કોડ સેક્શન જે મેથડની બોડીને રજૂ કરે છે અને વર્ડ એન્ડ જે મેથડના અંતને ચિહ્નિત કરે છે. આને આર્ગ્યુમેન્ટ વિનાનું મેથડ કહેવામાં આવે છે. ચાલો જોઈએ મેથડને કેવી રીતે વાપરવું. મેં gedit એડિટરમાં પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. ચાલો હું તેને ખોલું. નોંધ લો કે આપણું ફાઇલ નેમ method-without-argument.rb છે. મેં ફાઇલને રૂબી પ્રોગ્રામ ફોલ્ડરમાં સેવ કરી છે. આ પ્રોગ્રામમાં આપણે મેથડનો ઉપયોગ બે નંબરની રકમ ગણતરી કરીશું. ચાલો પ્રોગ્રામ મારફતે જાઓ. અહીં આપણે ગ્લોબલ વેરિયેબલ એ ડિક્લેર કર્યું છે અને આપણે તેને વેલ્યુ 5 આપીને ઇનિશિયલાઇઝ કર્યું છે. ડોલર સાઇન ગ્લોબલ વેરિયેબલ નેમ પહેલા ડોલર ચિહ્ન આપ્યા હોય છે. રૂબી પ્રોગ્રામમાં ગ્લોબલ વેરિયેબલ ક્યાંથી પણ એક્સેસ કરી શકાવાય છે તે ક્યાં ડિક્લેર થયું છે તે મહત્વનું નથી. મેં કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર એડ કહેવાતું મેથડ ડિક્લેર કર્યું છે. અહીં આપણે યુઝરને બીજો નંબર દાખલ કરવા માટે પૂછીએ છીએ. યુઝર વેલ્યુ દાખલ કરશે. ગેટ્સ મેથડ કન્સોલ પરથી ઇનપુટ મેળવે છે પણ સ્ટ્રીંગ ફોર્મેટમાં. ટુ અંડરસ્કોર આઈ મેથડ વાપરીને આને ઇન્ટીજરને બદલવું જોઈએ. બદલી થયેલ વેલ્યુ પછી વેરિયેબલ બી માં સંગ્રહિત થાય છે. બી લોકલ વેરિયેબલ છે. આ ફક્ત એ વેરિયેબલમાં ઉપલબ્ધ છે જ્યાં ડિક્લેર થયું છે. અહીં આપણે ગ્લોબલ વેરિયેબલ એ અને વેરિયેબલ બી ની વેલ્યુ ઉમેરીએ છીએ. પછી પરિણામ વેરિયેબલ સમમાં સંગ્રહિત થાય છે. પછી આપણે સમ પ્રિન્ટ કરીશું. આ સ્ટ્રીંગ અંદર વેરિયેબલ દાખલ કરવા માટે માર્ગ બતાવે છે. આ સમનું કન્ટેન્ટ સ્ટ્રીંગ તરીકે પ્રવેશે છે અને આઉટર સ્ટ્રીંગને અવેજી લે છે. એન્ડ મેથડના અંતને ચિહ્નિત કરે છે. અહીં બે પ્રકારના મેથડ છે. યુઝર ડિફાઇન્ડ મેથડ જે આપણું એડ મેથડ છે. પ્રી ડિફાઇન્ડ મેથડ જે પ્રિન્ટ ગેટ્સ અને ટુ અંડરસ્કોર આઈ મેથડ છે. અહીં આપણે આપણું એડ મેથડ બોલાવીશું. એડિશનલ ઓપરેશન કરવામાં આવશે અને પરિણામ પ્રિન્ટ કરવામાં આવશે. ચાલો હવે સેવ બટન પર ક્લિક કરો. પહેલા બતાવ્યા પ્રમાણે પ્રોગ્રામ રૂબી પ્રોગ્રામ ફોલ્ડરમાં સેવ થશે. ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. કંટ્રોલ ઓલ્ટ અને ટી કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. ટર્મિનલ વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે આપણને સબ ડિરેક્ટરી રૂબી પ્રોગ્રામમાં જવું પડશે. તો ટાઈપ કરો સીડી સ્પેસ ડેસ્કટોપ રૂબી પ્રોગ્રામ અને એન્ટર દબાવો. હવે ટાઈપ કરો રૂબી સ્પેસ મેથડ હાઇફન વિધાઉટ હાઇફન આર્ગ્યુમેન્ટ ડોટ આરબી અને એન્ટર દબાવો. એન્ટર ધી સેકન્ડ નંબર દ્રશ્યમાન થાય છે. આપણે વેલ્યુ 4 તરીકે દાખલ કરીશું. ટાઈપ કરો 4 અને એન્ટર દબાવો. આપણને આઉટપુટ આ રીતે મળશે. સમ ઓફ ટુ નંબર 5 એન્ડ 4 ઇઝ 9. ચાલો હવે આર્ગ્યુમેન્ટ સાથે મેથડના ઉદાહરણ જોઈએ.
મેં gedit માં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે. ચાલો હું તે ખોલું. નોંધ લો કે આપણી ફાઈલનું નામ method-with-argument.rb છે. મેં આ ફાઈલને રૂબી પ્રોગ્રામ ફોલ્ડર અંદર પણ સેવ કરી છે. ચાલો પ્રોગ્રામ મારફતે જઈએ. અહીં મેં એડ કહેવાતું મેથડ ડિક્લેર કર્યું છે. એ અને બી મેથડ એડ ના આર્ગ્યુમેન્ટ છે. અહીં વેલ્યુ એ અને બી ઉમેરાય છે અને સમ મેથડ કોલમાં ફરીથી પ્રવેશે છે. એન્ડ મેથડના અંતને ચિહ્નિત કરે છે. અહીં આપણે યુઝરને ઇનપુટ માટે પૂછીએ છીએ. યુઝર વેલ્યુ એ અને બી દાખલ કરશે. વેલ્યુ એ અને બી માં સંગ્રહિત થશે. અહીં આપણે એડ મેથડને કોલ કરીશું. પછી આપણે આર્ગ્યુમેન્ટ એ અને બી તરીકે પાસ કરીશું. એડિશનલ ઓપરેશન થયા પછીથી મેથડ એડ નું પરિણામ સી માં સંગ્રહિત થશે. અહીં આપણે સમ ને પ્રિન્ટ કરીશું જે સી માં સંગ્રહિત છે. ચાલો આ કોડ એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ. ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ. ટાઈપ કરો ક્લિયર અને એન્ટર દબાવો. આપણે પહેલાથી જ રૂબી પ્રોગ્રામ ના સબ ડિરેક્ટરીમાં છીએ. પહેલાના કમાન્ડ મેળવવા માટે અપ એરો કી બે વખત દબાવો. મેથડ હાઇફન વિધાઉટ હાઇફન આર્ગ્યુમેન્ટ ડોટ આરબી ને મેથડ હાઇફન વિથ હાઇફન આર્ગ્યુમેન્ટ ડોટ આરબી થી બદલો અને એન્ટર દબાવો. એન્ટર ધી વેલ્યુ ઓફ એ એન્ડ બી દ્રશ્યમાન થાય છે. હું 8 અને 9 દાખલ કરીશ. ટાઈપ કરો 8 અને એન્ટર દબાવો. ટાઈપ કરો 9 અને એન્ટર દબાવો. આપણને આઉટપુટ આ રીતે મળશે. સમ ઓફ ટુ નંબર્સ 8 એન્ડ 9 ઇઝ 17. હવે હું તમને રૂબી મેથડ નું એક મહત્વનું ફીચર બતાવીશ. ચાલો ટેક્સ્ટ એડિટર પ્રોગ્રામમાં પાછા જઈએ. રિટર્ન કીવર્ડ ડિલીટ કરો. હવે સેવ બટન પર ક્લિક કરો. ચાલો કોડ એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ. ચાલો પહેલાના કમાન્ડ મેળવવા માટે અપ એરો કીને દબાવો અને એન્ટર દબાવો. એન્ટર ધી વેલ્યુ ઓફ એ એન્ડ બી દ્રશ્યમાન થાય છે. હું 10 અને 15 દાખલ કરીશ. ટાઈપ કરો 10, એન્ટર દબાવો. ટાઈપ કરો 15 અને એન્ટર દબાવો. આપણને આઉટપુટ આ રીતે મળશે. સમ ઓફ ટુ નંબર્સ 10 એન્ડ 15 ઇઝ 25. આપણે જોઈ શકીએ છીએ રિટર્ન કીવર્ડ ડિલીટ કર્યા પછીથી પણ કોઈ પણ એરર વિના પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયો. આ એટલા માટે કારણ કે મેથડ માં ગણતરી કરેલી વેલ્યુ રૂબી આપમેળે પાછી આપે છે. રૂબીમાં મેથડમાં રિટર્ન કીવર્ડ ઓપ્શનલ છે. આ આપણને સ્પોકન ટ્યુટોરિયલના અંતમાં લઈ જશે. ચાલો સ્લાઇડ પર પાછા જઈએ. સારાંશ માટે આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા મેથડ્સ વિશે, મેથડ માટે સિન્ટેક્સ આર્ગ્યુમેન્ટ વિનાનું અને મેથડ આર્ગ્યુમેન્ટ સાથે મેથડથી વેલ્યુ રિટર્ન કરવું અસાઇનમેન્ટ તરીકે, મેથડ વાપરીને અને યુઝર ઇનપુટ લઈ ચોરસ વિસ્તાર ગણતરી કરવા માટે પ્રોગ્રામ લખો. સ્ક્રીન પર દર્શાવેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.